ટુડેઝ રેસિપીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ એવા ખજૂરના લાડવા, જેમને ડાયાબિટીસ હોય છે એ પણ ચિંતા કર્યા વગર આને ખાઈ શકે છે. તો ચલો જોઈએ એના માટે શું શું જરૂરી છે. ખજૂર 1 કપ, ઘી 2 મોટી ચમચી, ખસખસ 1 મોટી ચમચી, સૂકા નારિયેળનો પાવડર 1/2 કપ, બાવળનો ગુંદ 1/2 કપ, બદામ 1/2 કપ, કાજુ 1/2 કપ, પિસ્તા 1/2 કપ, તરબૂચના બી 2 મોટી ચમચી, ગંઠોડાનો પાવડર 1 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી. તો હવે ખજૂરના લાડવા કેવી રીતે બનાવવાના એ આપણે જોઈ લઈએ. તો ચલો શરૂ કરીએ. એક કઢાઈની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી ખસખસ અને 1/2 કપ જેટલું સૂકા નારિયેળનો પાવડર ઉમેરીને એને કથાઈ કલરનો ના થાય ત્યાં સુધી આપણે એને ધીમી આંચ ઉપર શેકી લઈશું. એ શેકીને આપણે એને એક કથરોટમાં કાઢી દઈશું. હવે જ કઢાઈની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી ઘી ઉમેરીને 1/2 કપ જેટલો જે આપણે બાવળનો ગુંદ લીધો હતો એને આપણે તળી દઈશું. બાવળનો ગુંદ છોકરા અને છોકરીઓ બંને ખાઈ શકે છે. તમે જોઈ શકો છો એમ આપણો બાવળનો ગુંદ એકદમ સરસ તળાઈને ફૂલી ગયો છે. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે થઈ. હવે જ કઢાઈની અંદર આપણે 1/2 કપ જેટલા બદામ અને 1/2 કપ જેટલી કાજુને નાખીને એને 1 મિનિટ માટે સાંતળી લઈશું. હવે એ બરાબર સાંતળાઈ જાય પછી એની જ અંદર આપણે 1/2 કપ જેટલા જે પિસ્તાની કતરણ લીધી હતી એ અને 2 મોટી ચમચી જેટલા તરબૂજના બિયા નાખીને એને પણ આપણે 1 મિનિટ સુધી સાંતળી લઈશું. તમે જોઈ શકો છો એમ આપણી બધી જ વસ્તુ સરસ રીતે એવી સાંતળાઈ ગઈ છે. હવે આપણો જે બાવળનો ગુંદ જે તળ્યો હતો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારની અંદર લઈને સરસ એવી એની મસ્તન પાવડર બનાવી દઈશું. તમે જોઈ શકો છો એમ કે આપણો ગુંદ છે એકદમ સરસ એનો પાવડર થઈ ગયો છે. હવે એને આપણે જે કથરોટની અંદર બધા ડ્રાયફ્રૂટ મિક્સ કર્યા હતા એની અંદર આપણે એને નાખી દઈશું. હવે આપણે કઢાઈની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી નાખીશું અને 1 કપ જેટલી મેં અહીંયા પોચી ખજૂર લીધેલી છે. તમારી જોડે પોચી ખજૂર ન હોય તો તમે ખજૂરને મિક્સરમાં પણ ક્રશ કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે ખજૂર જ્યાં સુધી એકદમ પોચી અને એકદમ સ્ટ્રેચી ન થાય ત્યાં સુધી આપણે શેકીશું. તમે જોઈ શકો છો એમ આપણી ખજૂર એકદમ સરસ પોચી અને એકદમ સ્ટ્રેચી એવું સ્ટ્રક્ચર એનું આવી ગયું છે. હવે આપણે આ ખજૂરને જે આપણે ડ્રાયફ્રૂટ્સ જે મિક્સ કર્યા હતા એની અંદર એક કથરોટમાં નાખી દઈશું. હવે એમાં આપણે 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર એની અંદર નાખીશું. એ નાખીને આપણે બધી જ વસ્તુને સારી રીતે એવી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એમ આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આની આ મિશ્રણમાંથી આપણે સરસ એવા નાના નાના ગોળા વાળી લઈશું. તમે જોઈ શકો છો એમ કે આપણા ખજૂરના બોલ્સ એકદમ સરસ રીતે વળી જાય છે. આવી જ રીતે બધા જ ખજૂરના લાડવા મેં વાળી દીધેલા છે. હવે આ જે ખજૂરના લાડવા છે એને આપણે સૂકા નારિયેળનો જે પાવડર છે એની અંદર બરાબર આપણે કોટ કરી દઈશું. આવી જ રીતે આપણે બાકીના ખજૂરના લાડવા પણ સૂકા નારિયેળની અંદર કોટ કરી દઈશું. તો તૈયાર છે આપણા ડાયાબિટીસવાળા પણ ચિંતામુક્ત થઈને ખાઈ શકે એવા સ્વાદિષ્ટ ખજૂરના લાડવા. તો મિત્રો, તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમારા ઘરે કેવા બન્યા છે. મારે જ આ વિડીયો જોયો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.